31 ડિસેમ્બરની ઉજવણીને લઈને તમામ જગ્યાએ પ્રશાસન અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ જબરદસ્ત તૈયારીઓ કરાઈ રહી છે. રિંગ રોડ પર શીલજ પાસે સ્કાય પાર્ટી પ્લોટમાં સતત 12 કલાક સુધી ચાલશે 31ની ઉજવણી. આવતીકાલે સાંજે 4 કલાકથી સવારે 4 કલાક સુધી ચાલશે પાર્ટી. પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ રહેશે સ્ટેન્ડ બાય. અમદાવાદમાં 31ની ઉજવણી કરવામાં આવશે તેને લઈને ડોક્ટરની ટીમ પણ એક સ્ટેન્ડ બાય રહેશે. પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવશે. સાંજે 4 વાગ્યાથી લઈને વહેલી સવારે 4 વાગ્યા સુધી સતત 31ની ઉજવણી કરવામાં આવશે. રિંગ રોડ પર શીલજ પાસે સ્કાય પાર્ટી પ્લોટમાં 12 કલાક સુધી 31ની ઉજવણી, ડોક્ટરની ટીમ રહેશે સ્ટેન્ડ બાય. 31ની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તૈયારીઓ ફાર્મ હાઉસ પર પૂરજોશમાં ચાલી રહી છે. રિંગ રોડની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે મોટાભાગની જે 31ની પાર્ટીઝ હોય છે એઝી હવે અથવા તો રિંગ રોડની ફરતે થતી હોય છે. તો આપ જોઈ રહ્યા છો કે મંડલી ગરબા જે થાય છે સ્કાય ફાર્મ હાઉસ, અને અહીંયા આ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક સ્ટેજ તૈયાર કરવામાં આવે છે અને સાથે ડીજે પણ અહીંયાની તૈયારીઓ થઈ રહી છે. આ 31ની ઉજવણીની ખાસિયત એ છે કે સતત 12 કલાક સુધી આ સેલિબ્રેશન છે એ ચાલવાનું છે. મારી સાથે એના આયોજક છે આકાશભાઈ પટો, એમની સાથે વાત કરી કે કેવી વિશેષતાઓ છે આ 31ની ઉજવણીને. આકાશભાઈ એ કહો કે મોટા મોટી વિશેષતા 12 કલાક સુધી ચાલવાની છે, એ 12 કલાક સુધી કેમ અને શું શું તૈયારીઓ આપના ત્યાં ખાસિયત શું છે? અમે પહેલાં એવું વિચાર્યું કે અમે અનસ્ટોપેબલ 12 કરીને અમે પાર્ટી કરીએ, કે અત્યાર સુધીમાં દીવમાં થઈ છે, ગોવામાં થયું છે, બધી જગ્યાએ 12 કલાકની પાર્ટીઝ થાય છે, તો અમદાવાદમાં કેમ ના થાય? તો એ વિચાર કરીને અમે અમદાવાદમાં આ પ્લાનિંગ કર્યું કે 12 કલાક સળંગ અમે કરીએ, જે અમે થોડાક અંતરથી અને સારી જગ્યાએ કરીએ કે દૂર છે, પ્લસ અહીંયા રેસિડેન્ટ નથી કે આજુબાજુ કશું નથી. તો અમે વિચાર કર્યો કે સાંજના 4 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી અમે 12 કલાકનું અહીંયા પ્લાનિંગ કરીએ. અમે કેટલા લોકોની કેપેસિટી છે અને કઈ કઈ બાબતોનું આ 12 કલાક સુધી ધ્યાનમાં આપે રાખ્યું છે? અમારે ત્યાં 10,000ની કેપેસિટીવાળી જગ્યા છે, જ્યાં અમે 4-5,000 પબ્લિક જ લાવવાના છે. પ્લસ અમારે અહીંયા પોલીસની SOP પ્રમાણે અમે CCTV રાખ્યું છે, ફાયર સેફટી રાખી છે, એમ્બ્યુલન્સનું રાખ્યું સુવિધા રાખી છે, પ્લસ અમે અહીંયા ડૉક્ટરનો પણ સુવિધા રાખી છે, અને પાર્કિંગ બહુ હ્યુજ મોટું પાર્કિંગ છે, જેથી પાર્કિંગમાં કોઈને તકલીફ ના પડે એવી રીતે અમે અહીંયા આયોજન કર્યું છે. અને બહુ સારી રીતે અને સારા પાયા પર અમે આયોજન કરી રહ્યા છીએ, જ્યાં અમે અહીંયા 9 DJ રાખ્યા છે, જે અલગ અલગ ઝોનના DJ છે, જે BDM છે, EDM છે, પ્લસ ટેકનો પાર્ટીના છે. તો એ બધા અલગ અલગ DJ છે, જે બેંગ્લોરથી, મુંબઈથી, અલગ અલગ જગ્યાએથી અમે બોલાયા છે અને સારી રીતે અમે અહીંયા આયોજન કરી રહ્યા છીએ. તો આ પહેલી વાર કદાચ છે કે 12 કલાક સુધી કન્ટિન્યુઅસમાં આ પાર્ટી ચાલવાની હોય 31ની અમદાવાદ અથવા તો ગુજરાતમાં? હા, આ પહેલી વાર કોઈક આવું પ્લાન કરે છે કે અમદાવાદ કે ગુજરાતમાં કે 12 કલાક સળંગ કોઈક પાર્ટી કરશે. અને મેન શું એ છે કે પબ્લિકને હર ટાઈમ એવું છે કે 2-3 કલાક 4-5 કલાકમાં પતી જાય છે પાર્ટી, પણ સળંગ આટલું 12 કલાક કોઈને એન્જોય કરવા નથી મળતું. તો આ વખતે અમે એવું પ્લાન કર્યું કે 12 કલાક સળંગ અમે એન્જોય કરાય અને પહેલી વખત આવું કંઈક પ્લાનિંગ કરી રહ્યા છે કોઈ. તો 12 કલાક સુધી આ પાર્ટી ચાલવાની છે, 31નું સેલિબ્રેશન ચાલવાનું છે, એ માટે તૈયારીઓ થઈ રહી છે. અલગ અલગ DJ અહીંયા બોલાવવામાં આવ્યા છે, જેથી કરીને એક યુનિક અને નવો અનુભવ ખાસ તો યુથને મળી રહે, કેમકે 31ની ઉજવણી માટે યુથ વધારે પ્રાધાન્ય આપતું હોય છે અને ડિમાન્ડ જોવા મળતી હોય છે 31ની પાર્ટીની. ત્યારે હાલ ગણતરીના કલાકો બાકી છે ઉજવણીના, ત્યારે એની તૈયારીઓ પૂરજોશમાં ચાલતી જોવા મળી રહી છે. કેમેરા પર્સન અવની શિવારી સાથે અર્પિત દર્શી, BPS મિતા, અમદાવાદ.